શાકભાજીના ભાવ આપને આંબી રહ્યા છે. શાકભાજીના ભાવમાં લગભગ 20-30% વધારો નોંધાયો છે. ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે ત્યારે શાકભાજીના વધેલા ભાવના કારણે શહેરના મોટાભાગના શાક માર્કેટ ખાલીખમ જોવા મળી રહ્યા છે. શાકભાજીમાં પણ લીંબુ, મરચા, ટામેટા, આદુ, ગવાર જેવા શાકભાજીના ભાવમાં સૌથી વધારે વધારો ઝીંકાયો છે. તો બીજી તરફ દાળ તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. તેલના ડબ્બા પાછળ પ્રતિ કિલોએ 70-80 રૂપિયાનો વધારો નોંધાયો છે. તો તુવેર દાળમાં 25-30 રૂપિયાનો વધારો નોંધાયો છે. વધતી જતી ગરમીના કારણે શાકભાજીના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગૃહિણીનું બજેટ જે છે તે ખોરવાઈ ગયું છે. ત્યારે આપણી સાથે અમુક ગૃહિણીઓ છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. જે રીતે શાકભાજીના ભાવમાં એકાએક વધારો થયો છે, કેવી રીતે બજેટ ખોરવાયું આપનું? આપણું બજેટ એવી રીતે ખોરવાયું મોંઘવારીના લીધે. ખાસ કરીને કયા શાકભાજીના ભાવ? લીંબુ, આદુ, મરચા, ગવાર, ટીંડોળા, એ બધાના ભાવ બહુ વધી ગયા, એટલે અમને બહુ મોંઘવારી નડે છે. કઈ રીતે આપનું બજેટ ખોરવાઈ જાય છે? પહેલા કેટલા સુધીનું શાક આવી જતું હતું? પહેલા આવતું હતું 200-250 સુધીનું, અત્યારે 500-600 માં આવી જાય છે. અઠવાડિયાનું શાક ડબલ થઈ ગયું. કઈ રીતનાનું આ મોંઘવારીના હિસાબે જે શાકભાજીના ભાવ એકાએક વધી ગયો છે, કેવો મોંઘવારીનો માર પડી રહ્યો છે આપણે? મોંઘવારીનો ઘર ખર્ચમાં પણ વધારો થઈ જાય છે. શાકભાજી ગમે તેટલું લઈએ તો એ હેલું પડતું નથી. ખાસ કરીને કયા શાકભાજીનો ભાવ એકાએક વધારો જોવા મળી રહ્યો છે આપને? ભાવ ચોળી, ગવાર ચોળી એમાં ભાવ બહુ વધ્યો. લીંબુ, આદુ. આપને પૂછવા માંગીશ, ખાસ કરીને જે રીતે ગરમીના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે, આપનું બજેટ કઈ રીતે ખોરવાયું છે? બજેટમાં તો કંઈક પૂરું થતું જ નથી, અને અત્યારે નોકરી વગરના માણસો છે, એટલે કંઈક એટલે શાક જોઈએ, પણ શાક વગર તો ચાલે જ નહીં, પણ અમારે પોસાતું નથી, પણ શું કરીએ, કરકસર કરીને ગમે ત્યાંથી પાડીને લેવું પડે, એવી રીતે ચાલે છે. નોકરી વોકરી ના હોય તો એ લોકો કેવી રીતે ચાલાવે એ તો વિચારતા નથી, અને ભાવ એટલો એકદમ ડબલ ભાવ થઈ ગયા છે. ખાસ કરીને શાકભાજીની વાત કરીએ તો કયા શાકભાજીના ભાવમાં સૌથી વધુ વધારો જોવા મળી રહ્યો છે? ચોળી, ગવાર, આદુ, લીંબુ એ બધામાં બહુ વધી ગયા છે. પહેલા આપ કેટલા સુધીનું શાક લેતા હતા અને હવે કેટલો ખર્ચ કરવો પડે છે શાકભાજીમાં? 200-225માં પતી જતું હતું, પણ હવે તો ડબલ થઈ ગયા છે, 500 ઉપર થઈ જાય છે. તો જે રીતે લોકો જે છે તે મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે, તેમાં પણ ખાસ કરીને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, ત્યારે આ મોંઘવારીનો માર જે છે તે ક્યાં સુધી વધતો રહેશે અને ક્યાં સુધી લોકોને આ જે મોંઘવારી છે તેનો માર સહન કરવાનો વારો આવશે તે જોવું રહ્યું. કેમેરા પર્સન યોગેશ પટેલ સાથે આયુષ્ય યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.